રોડ રસ્તાઓની વિસ્તાર હાલત મુદ્દે ભાજપના વધુ એક નેતા અને કેન્દ્રીય મંત્રી કુંવરજી બાવળીયાએ પોસ્ટ કરીને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેમણે સવાલો ઉઠાવ્યા છે. જણાવી દઈએ, મંત્રી બાવળીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરતા કુંવરજી બાવળીયાએ લખ્યું છે કે રાજકોટને જોડતા હાઈવે પર ખાડા છે. રાજકોટ, મીઠિયા અને જસદણના મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા શનિ ભૈયર લાઈવ જોડાઈ ગયા છે. જી શનિ, આઈકે જાડેજાની ટ્વીટ બાદ તંત્રએ કામે લાગ્યું હતું અને અમદાવાદના જે રસ્તા છે તેને રીસરફેસ કરવાનું કામ શરૂ કર્યું હતું, ત્યારે ફરી એકવાર હવે મંત્રી કુંવરજી બાવળીયાએ પણ ટ્વીટ કરીને તંત્રને આડે હાથ લીધું છે. શું કામ કાર્યવાહી કરાશે? ચોક્કસથી આવે તો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અત્યારે એક વિડીયો સામે આવી રહ્યો છે, જે રીતે તેને એક ટ્વીટ પણ કર્યું હતું, જેમાં ટ્વીટમાં માહિતી આપવામાં આવી હતી કે રાજકોટ જસદણ કવિછિયા સહિતના જે હાઈવે જોડતો માર્ગ છે, એટલે રાજકોટ ભાવનગર હાઈવે માર્ગ છે, તે અત્યંત ખરાબ થઈ ચુક્યો છે. ખાડા ખબડા રસ્તાને કારણે અહીંયા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. થોડાક સમય પહેલા આઈકે જાડેજા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું, ત્યારે ત્યાંના અધિકારીઓ છે તે જાગ્યા હતા. હવે રાજકોટમાં પણ આવી દુર્દશા જોવા મળી રહી છે. ગઈકાલે પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો, તો બીજી તરફ કેબિનેટ મંત્રીએ ટ્વીટ કરતાની સાથે જ તેને સ્થળ ઉપર અધિકારીઓને બોલાવ્યા હતા. તમામ ડેપ્યુટી ઇજનેરોને સ્થળ ઉપર બોલાવી અને આજે રસ્તા ઉપર ખાડા છે તે પૂરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા. પરંતુ જે રીતે એક પછી એક ભાજપના હવે ધારાસભ્યો અને કેબિનેટ મંત્રીઓ પણ પોતાના ટ્વીટ કરી રહ્યા છે અને નિવેદનો આપી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક વરસાદને કારણે અત્યંત ખરાબ સ્થિતિ છે તે રોડ રસ્તાની જોવા મળી રહી છે. જે રીતે જે નેતાઓ છે સાથે સાથે જે અધિકારીઓ છે, આ તમામ લોકો જે રોડ રસ્તાને લઈને જે ભ્રષ્ટાચાર આદરતા હોય તેવી લોકોની જે આક્ષેપો હોય છે, આ તમામ આક્ષેપો સાથે જે રીતે રોડ રસ્તા દર વર્ષની માફક ખરાબ થતા હોય છે અને આ રોડ રસ્તાને કારણે અત્યારે રાજકોટની દુર્દશા પણ અત્યંત ખરાબ થઈ ચૂકી છે. જ્યારે નેશનલ હાઈવે જો આવી રીતે તૂટેલા હોય તો સિટી હાઈવેની કેવી વાત કરવામાં આવે, એટલે જે રીતે અત્યારે કુંવરજી બાવળીયાનો વિડીયો સામે આવ્યો છે અને અધિકારીને સ્થળ ઉપર બોલાવીને પોતે પણ ઉતરી ગયા હતા અને જાહેર માર્ગ ઉપર જ તેમને સમારકામ છે તે શરૂ કરાવી દીધું હતું. જી જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.